જોતા વલસાડને એલર્ટ કરાયું છે. ઔરંગા નદીનું જળસ્તર સતત વધતું જશે. વલસાડના પિંચિંગ છીપાડ દરિયાવાડને કર્યા છે એલર્ટ, તો કૈલાસનગર લીલાપોર સહિતના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. વલસાડ તાલુકાના 9 ગામને એલર્ટ કરાયા છે. વહીવટીતંત્રે અલાર્મ સિસ્ટમ વગાડી એલર્ટ કર્યા છે. વલસાડના પિંચિંગ છીપાડ દરિયાવાડને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ કૈલાસનગર લીલાપોર સહિતના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રે એલાર્મ સિસ્ટમ વગાડી આ તમામ ગામવાસીઓને એલર્ટ કર્યા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડ એલર્ટ પર. તો ઔરંગા નદીથી જય પટેલ સંવાદદાતા જોડાઈ ગયા છે. જય, જે પ્રકારે વલસાડમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડ એલર્ટ પર છે, શું છે હાલની સ્થિતિ? જી ચોક્કસથી, જો હાલની જો વાત કરીએ તો હાલ અમે ઊભા છીએ વલસાડની ઔરંગા નદીના બ્રિજ ઉપર. આ એ બ્રિજ છે કે જેના ઉપરથી હવે પાણી જવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા હાલ આ બ્રિજ ઉપરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજથી અહીંથી સીધું ગુંદલાવ અને ખેરગામને જોડતો આ બ્રિજ છે, જેને હાલ વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. ખાસ આપને જણાવી દઉં કે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે વલસાડમાં વહેલી સવારથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ત્યારબાદ જે પ્રકારે હવે વરસાદે વરસવાની શરૂઆત કરી છે, તો બીજી તરફ ઉપરવાસમાં પણ એટલો જ વરસાદ વરસી રહ્યો છે, જેની સીધી અસર વલસાડ જિલ્લાની અને વલસાડ જિલ્લાની નદીઓ ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે. વાત જો કરીએ ઔરંગા નદીની કે પછીથી પારડીની, પાર નદીની કે પછીથી વાત કરીએ મધુવનની, તમામ નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે. અને હાલ તંત્રએ જે પ્રકારે સાવચેતીના ભાગરૂપે એક જે બ્રિજ છે વલસાડનો, એ બ્રિજને સંપૂર્ણપણે હાલ એના ઉપરનો વાહન વ્યવહાર પણ અટકાવી દેવામાં આવ્યો છે. જી બિલકુલ, જે પ્રકારે બે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ખાસ કરીને વલસાડમાં કઈ કઈ જગ્યાએ એલર્ટ કે સમગ્ર વલસાડને એલર્ટ પર મૂકવામાં આવ્યું છે, અને હજુ પણ વધુ જો વરસાદ પડે, આ પહેલા પણ વલસાડમાં કહી શકાય કે જાણે બારે મેઘખાંગા થાય એ પ્રકારનો વરસાદ શરૂઆતના તબક્કામાં વરસી ચૂક્યો છે, તો વરસાદ હજુ પણ વધુ વરસે તો પરિસ્થિતિ વધુ વિકટ બનશે, તો એને લઈને કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે શું? જી ચોક્કસથી, જો હાલની વાત કરીએ તો હાલ વલસાડ વહીવટીતંત્ર સજ્જ છે. કિનારાના જે તમામ ગામો છે, ખાસ કરીને કૈલાસ રોડ કહી શકીએ કે પછીથી ભાગડાવાડા કહીએ, તમામ જે ગામો જે છે કિનારાના, એ તમામને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા જે અર્લી એલર્ટ સિસ્ટમ રાખવામાં આવી છે, એ એલર્ટ સિસ્ટમ દ્વારા તમામ કિનારાના ગામોમાં પૂરનું સાયરન પણ હાલ સાવચેતીના ભાગરૂપે વગાડી દેવામાં આવ્યું છે, જેનાથી જો પાણી વધુ વધે, આ જ ઔરંગા નદીમાં જો વધુ પાણી વધશે તો કિનારાના વિસ્તાર ડુબાણમાં જઈ શકે એમ હોય, તો તેઓને પોતાના ઘરવખરીના સામાનની સાથે તેઓ સુરક્ષિત જગ્યાઓ ઉપર ખસી જાય એ માટેના પગલાં લઈ લે, એ માટેનું અલર્ટ સિસ્ટમ પણ હાલ અલર્ટ સાયરન પણ તંત્ર દ્વારા વગાડી દેવામાં આવ્યું છે, અને તંત્ર ચોક્કસથી હાઈ એલર્ટ ઉપર છે. જી બિલકુલ, જય, ખાસ કરીને ઔરંગા નદીનું જળસ્તર જે રીતે વધતું જતું જોવા મળી રહ્યું છે, હાલ શું છે જળ સપાટી અને કેટલેથી હજુ વધશે તો વધારે ખતરો, અથવા દર કલાકે કેટલું વધતું જતું જોવા મળી રહ્યું છે? જે ઔરંગા નદીની અંદર કુલ ધરમપુરથી આવતી જે બે તાન અને માન નદી છે, એ બંને નદીનું પાણી ઔરંગા નદીમાં આવતું હોય છે, અને તેની સાથે જ રસ્તામાં એક નાનકડી જે ભૈરવી નદી છે, જ્યાં એક અર્લી એલર્ટ સિસ્ટમ રાખવામાં આવ્યું છે, જેની ભયજનક સપાટી 4 મીટરની છે. હાલ જે એની ભયજનક સપાટી છે એને વટાવીને 4.39 મીટર સુધી એ પાણી પહોંચી ચૂક્યું છે. એટલે કે એમ કહી શકાય કે ઉપરવાસનો જે વરસાદ છે એનું પાણી સીધું ઔરંગા નદીમાં આવનારા 1.5 કલાકમાં આવે એમ છે. તો જે માટે હાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાંઠા વિસ્તારો પર એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડબાયમાં રાખી દીધી છે, જેના કારણે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો પણ વહીવટીતંત્ર એને પહોંચી વળે. જો કે હાલ ઔરંગા નદીનું જળસ્તર કલાકે ને કલાકે વધી રહ્યું છે, જે કારણે તંત્ર ચોક્કસથી હાઈ એલર્ટ ઉપર છે. જી બિલકુલ, ખાસ કરીને શું અને કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે અહીંયા જે જોવા મળી રહ્યું છે કે બે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, અને વરસાદ હજુ પણ વધે તેવી ક્યાંક શક્યતા પણ છે, તો શું અત્યારે ખાસ કરીને નીચાણના વિસ્તારો માટે કોઈ સ્થળાંતર માટેની કોઈ વ્યવસ્થા કરી શકે શું?
જી, જે રીતે મેં આપને જણાવ્યું એ રીતે કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા જેટલા પણ ગામો છે, જે ઔરંગા નદીના કિનારાના જેટલા પણ ગામો છે, તમામ ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ સાયરન વગાડી દેવામાં આવ્યું છે. ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને હાલ સાયરન વગાડવામાં આવ્યું છે. તો બીજી તરફ જે પ્રકારની પરિસ્થિતિ ઉપરવાસના વરસાદના કારણે સીધી વલસાડમાં જોવા મળી રહી છે, તો જે પ્રકારે વહીવટીતંત્ર દ્વારા હાલ સ્થળાંતર તો નહીં પરંતુ તેઓને સાવચેતીના ભાગરૂપે હાલ તમામ પોતાનો ઘર વખરીનો જે સામાન છે એ ઉપર ચઢાવી દેવા માટે પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સૂચનો કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ એનડીઆરએફની એક ટીમ કે જેને સ્ટેન્ડબાયમાં રાખવામાં આવી છે, જેથી જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો પણ એનડીઆરએફની ટીમ એ જે તે સ્થળ ઉપર જઈને જો સ્થળાંતર કરાવવાની જરૂર હોય તો તે સ્થળ ઉપર જઈને સ્થળાંતર પણ કરાવી શકે. જી જી, બિલકુલ. જય, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો જે પ્રકારે વલસાડમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વલસાડ એલર્ટ પર છે. ઔરંગા નદીમાં પૂરની સ્થિતિને જોતા વલસાડને એલર્ટ કરાયું છે. ઔરંગા નદીનું જળસ્તર સતત વધતું જતું જોવા મળી રહ્યું છે. દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લીધે એલર્ટ છે. સંઘ પ્રદેશ દમણમાં પણ એલર્ટ કરવામાં આવ્યું છે. મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ બાજુ મધુબન ડેમમાં સતત જળ સપાટી વધતી જતી જોવા મળી રહી છે. જી હા, સંઘ પ્રદેશ દમણમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મધુબન ડેમમાં સતત વધી રહી છે જળ સપાટી, તેને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણમાં પણ એલર્ટ. મધુબન ડેમમાં આપ જોઈ શકો છો પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મધુબન ડેમમાં સતત જળ સપાટી વધી રહી છે.